કેનેડા સ્થિત ડૉક્ટર ઉર્વશીએ ડૉક્ટરનો વ્યવસાય તજી અને આખરે દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય કર્યો. લીંબડીમાં પગલાઓ પાડી અનુબોધના કરી. લીંબડીથી મારા પ્રતિનિધિ હિતેશ શાહનો એક વિસ્તૃત અહેવાલ. કેનેડામાં ડૉક્ટર થયેલી ઉર્વશી શાહ આગામી તારીખ 1 જૂનના રોજ દીક્ષા અંગીકાર કરશે. તબીબી વ્યવસાયને મૂકીને તેઓ ધર્મના આરાધનાના માર્ગે ચાલવાનું નક્કી કર્યું છે. દીક્ષા અંગીકાર નાગાલેન્ડના દિમાપુર ખાતે યોજવામાં આવશે. કેનેડામાં હર્બલ ફાર્મા પર ડૉક્ટર બનેલી ઉર્વશી શાહ, જે વિજયનગરની રહેવાસી, જેને દીક્ષા લઈ સાધ્વીજી બનવાનો સંયમ નિર્ધાર કર્યો છે. તેઓએ દીક્ષાવિધિ વિધાનપૂર્વક તારીખ 1 જૂનના રોજ નાગાલેન્ડના દિમાપુર ખાતે ધામધૂમપૂર્વક દીક્ષા ગ્રહણ કરવામાં આવશે. દીક્ષા કાર્યક્રમ અગાઉના દિવસે સોમવારે વિજયનગરમાં દીક્ષાર્થીની ભવ્ય શોભાયાત્રા અને અનેકવિધ કાર્યક્રમો સાથે પ્રવચનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે દીક્ષાર્થી ઉર્વશીબેન લીંબડીના કારોલવાડા, દીક્ષાર્થી ઉર્વશીબેને લીંબડી કારોલવાડા રટિકાંતભાઈ શાહના ઘરે પગલાં પાડ્યા હતા. લીંબડી જૈન સમાજે દીક્ષાર્થીના દર્શનનો લાભ લઈ ખૂબ જ ધન્યતા અનુભવી હતી. દીક્ષાર્થીબેન ઉર્વશીને ખૂબ ખૂબ અનુમોદના પાઠવવામાં આવી હતી.